ગીર સોમનાથમાં એસટી વર્ગના દાખલા આપવાને મામલે ગાંધીનગરમાં આદિવાસી સમાજ ધરણા કરશે. ધરણા યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત કરવામાં આવી. સાબરકાંઠામાંથી 300 આગેવાનો રવાના થયા હતા. ગાંધીનગર જતા પહેલા જ 24ની અટકાયત કરવામાં આવી. જિલ્લાઓમાંથી આદિવાસી આગેવાનો પણ રવાના થયા છે. ધરણા પહેલા જ અટકાયત કરી દેવામાં આવી. એસટી વર્ગના દાખલા આપવાને મામલે ધરણા કરવા માટે આગેવાનો જઈ રહ્યા હતા, જ્યાં તેમની અટકાયત કરી લેવામાં આવી છે. એસટીમાં આવતા જે લોકો છે તે સિવાયના જે અન્ય કેટેગરીના લોકો પણ એસસી એસટીના સર્ટિફિકેટ્સ કઢાવતા હતા, જેના તેઓ વિરોધ કરી રહ્યા છે. તો એસટીના બોગસ સર્ટિફિકેટથી નોકરી મેળવવાને મામલે ગાંધીનગરમાં આદિવાસી સમાજનું આંદોલન કરવામાં આવ્યું છે. ત્યારે ધરણા કરતા પહેલા રસ્તામાં જ અટકાયત કરી લેવામાં આવી. ધરણા પહેલા ધારાસભ્યની પણ અટકાયત કરવામાં આવી. જિલ્લાઓમાંથી આગેવાનો પહોંચી રહ્યા છે. બપોરે ધારાસભ્ય પણ ગાંધીનગર પહોંચશે. અશ્વિન કોટવાલ અને તુષાર ચૌધરી પણ ગાંધીનગર પહોંચશે. ગાંધીનગરમાં આદિવાસી સમાજ ધરણા કરી રહ્યું છે, ત્યારે આગેવાનો ગાંધીનગર પહોંચે તે પહેલા જ રસ્તામાંથી જ આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી છે. હવે વાત કરીએ પત્રકારોને અપાયેલી લાંચની.